மங்களம் குண்டாரிய உஜேந்திரமோசுமங்கலம் நமாசுமரிசாராய் சுவானும் பூத்தியாசாஸ்தி சுவாய் பவாய சர்வாயுதனிதா. प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृत चंद्राचार्य रचित प्रवचन सार नीतिका तत्व प्रदीपिका एनो स्वाध्याय आपने करी रहा छे. एमां गाथा 107 सुधी स्वाध्याय आपने पूरो कर्यो छे. ये तत्व प्रज्ञापन अधिकार चाले छे, बीजो अधिकार छे, અને એમાં ગાથા 107 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે ગાથા 108 થી આજે સ્વાધ્યાય શરૂ કરીએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ જેથી આપણને અનુસંધાન પ્રાપ્ત થાય. 106 ગાથાનો વિચાર કરીએ તો 106 ગાથામાં આચાર્ય ભગવાને પૃથક્ત્વ અને અન્યત્વનું લક્ષણ બતાવ્યું. પૃથક્ત્વ એટલે શું? પૃથકપણું કઈ રીતે? તો કે જે પ્રદેશ જુદા જુદા છે એને પૃથકત્વ કહેવાય. વિભક્ત પ્રદેશત્વને પૃથકત્વ કહેવાય. એટલે કે જે પ્રદેશ જુદા છે તો એ પૃથકત્વ છે, જેમાં પ્રદેશ જ જુદા છે. બે દ્રવ્યના પ્રદેશો જુદા હોય તો એ પૃથકત્વ લક્ષણ છે. એ પૃથકત્વમાં પ્રદેશ જુદા હોય. ત્યારે અન્યત્વ એટલે શું? અન્યત્વ એટલે જુદાપણું. તો જુદાપણું હોય તો એ તે પણે ન હોય એટલે અન્યપણે કહેવાય, અથવા તો અન્યત્વ લક્ષણ કહેવાય. પ્રદેશ ભલે એ જ હોય પણ એ જ પ્રદેશ હોવા છતાં, એક જ પ્રદેશ હોવા છતાં એ તે પણે ન હોય. જેમ કે ગુણ અને દ્રવ્ય, તો દ્રવ્યના પ્રદેશ છે એ જ ગુણના પ્રદેશ છે. કોઈ પણ ગુણ છે તે દ્રવ્યના બધા ભાગમાં હોય, એના બધા જ પ્રદેશમાં રહેલો હોય. એટલે જેટલા પ્રદેશ ગુણના છે એ જ બધા જ પ્રદેશ દ્રવ્યના છે. દ્રવ્યના પ્રદેશને ગુણના પ્રદેશમાં ફેર નથી, છતાં એ દ્રવ્ય અને ગુણ જુદા છે એટલે એમને અન્યત્વ છે. એને અન્યત્વ છે. જ્યારે પૃથકત્વની વાત કરી તો એમાં તો પ્રદેશ જ જુદા હોય એટલે એ જુદા પ્રદેશ છે તો પૃથકત્વ છે. અને આ તે પણે ન હોવું એને અન્યત્વ કહેવામાં આવે. ગુણ ગુણ પણે છે પણ એ દ્રવ્ય પણે નથી, દ્રવ્ય દ્રવ્ય પણે છે ગુણ પણે નથી, તો એ અન્યત્વ કહેવામાં આવ્યું. અને એ વાત 106 ની અંદર ખૂબ સારી રીતે સમજાવવામાં આવી. તો ગુણ અને ગુણી એનો વિચાર કરીએ તો આપણને થોડો ખ્યાલ આવે કે એ બંનેના પ્રદેશ ભલે એક જ છે તે છતાં બંને જુદા છે. એમની વચ્ચે જે એ અન્યત્વ જે છે તો એ અતદભાવ છે, તે પણે નથી એવો અતદભાવ. તદભાવ તે પણાનો ભાવ નથી એટલે અતદભાવ છે તે અન્યત્વનું લક્ષણ છે. એ સત્તા અને દ્રવ્યની વાત લઈ અને સમજાવ્યું. એ બે વચ્ચે સત્તા છે તે ગુણ છે અને દ્રવ્ય છે તે ગુણી છે, તો એમની બંનેની વચ્ચે તદભાવ નથી અતદભાવ છે. અને એમાં પછી વધારે સારી રીતે સમજાવ્યું, ચાર લક્ષણની વાત લઈ અને પણ સમજાવવામાં આવ્યું કે એમાં કઈ રીતે હોય છે. તો દાખલા તરીકે સત્તાની વાત લીધી, તો સત્તા છે દ્રવ્યનો ગુણ છે, સત્તા એક ગુણ છે દ્રવ્યનો ગુણ છે. અને એવી સત્તાનો વિચાર કરીએ તો એ ગુણની અંદર બીજા ગુણ નથી એટલે નિર્ગુણપણું છે. ગુણની અંદર ગુણ નથી, સત્તાની અંદર બીજો કોઈ ગુણ નથી. દ્રવ્યનો વિચાર કરીએ તો દ્રવ્યમાં તો અનંત ગુણનો સમૂહ એવું દ્રવ્ય છે, એટલે દ્રવ્ય જ્યારે કહીએ ત્યારે તો અનંત ગુણ છે એમાં. તો જ્યારે એક સત્તા લીધી તો સત્તાની અંદર બીજો ગુણ નથી એટલે નિર્ગુણ પણ એક એવું લક્ષણ કીધું. પછી બીજું વિશેષણ એટલે ખાસિયત.
ગુણ છે, દરેક ગુણને એની ખાસિયત છે. સત્તા ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, પ્રમેત્વ ગુણ છે, એ બધા ગુણનું પરિણમન દરેકનું પોતપોતાની રીતે થાય છે. એટલે બધાની વિશેષતા છે, ખાસિયત છે. એ જ્યારે દ્રવ્યનો વિચાર કરીએ તો એ વિશેષણપણું જે કહેવામાં આવ્યું, તો એ વિશેષણપણું એ ગુણનું છે. દરેક ગુણનું વિશેષણપણું એમાં કહેવામાં આવ્યું છે. ગુણનું વિશેષણપણું કહેવામાં આવ્યું છે. જ્યારે દ્રવ્યનો વિચાર કરીએ તો એ વિશેષ્ય છે, એટલે કે એ ખાસિયતો, અનેક ખાસિયતોને ધરનાર. એટલે દરેક જે જે ગુણ જે છે એની પોતપોતાની જે ખાસિયત છે, વિશેષતા જે છે. તો જ્ઞાનની વિશેષતા જ્ઞાન ભાવે પરિણમવાની છે, દર્શનની વિશેષતા દર્શન ભાવે પરિણમવાની છે, પ્રમેત્વની વિશેષતા પ્રમેત્વ ભાવે પરિણમવાની છે. એ બધી વિશેષતાઓ, બધી વિશેષતાઓને ધરનાર એ વિશેષ્ય, એ દ્રવ્ય છે, ગુણ છે. એ પછીથી વિધાયક, એટલે કે ગુણ જે છે તે રચના કરનાર છે, એટલે વિધાયક છે, એટલે વિધાન કરનાર અથવા તો રચના કરનાર છે. તો કે ગુણો ભેગા થઈ અને દ્રવ્ય બન્યું છે ને, એ અપેક્ષાથી વિચાર કરીએ તો એ ગુણો એ દ્રવ્યની રચના છે. દ્રવ્ય કઈ રીતે રચાયું છે? તો કે અનંત ગુણો દ્વારા રચાયું છે, અસંખ્ય ગુણો દ્વારા દ્રવ્ય રચાય, એવી રીતે એ વાત છે. એટલે એને વિધાયક કહેવામાં આવ્યું. જ્યારે દ્રવ્ય છે તે શું છે? વિધેયમાન છે, રચાયેલું છે. પેલા ગુણો એ રચનાર છે, દ્રવ્યને રચનાર છે. ત્યારે દ્રવ્ય છે તે ગુણો દ્વારા રચાયેલું છે, રચાનારું, જે રચાતું હોય તે. સત્તા વગેરે ગુણો દ્રવ્યના રચનારા છે અને દ્રવ્ય તેમનાથી રચાતો પદાર્થ છે. આ ભેદ બતાવ્યો. એ પછી એક ચોથો ભેદ છે, અહીંયા ચોથું લક્ષણ અહીંયા બતાવ્યું છે કે વૃત્તિ એટલે વર્તવું, હોવું, હયાતી. એ વર્તવું ઉત્પાદ રહે, થયા કરે છે, રૂપણે રહી, અને એવું વર્તવું જે થાય છે ગુણનું છે. જ્યારે દ્રવ્ય છે તે વૃત્તિમાન છે, એટલે વૃત્તિ વાળું, હયાતી વાળું છે. પેલું જે છે તે વર્તી રહ્યું છે, ગુણ છે તે એનું વર્તવું છે. જ્યારે એવું વર્તવું, અનેક પ્રકારે વર્તવું જેમાં થાય છે તેવું વૃત્તિમાન તે દ્રવ્ય. આપણે જાણીએ છીએ કે સંજ્ઞા ભેદ, એટલે કે નામમાં પણ ભેદ છે. પેલાને ગુણ કહેવાય અને દ્રવ્યને ગુણી કહેવાય. ગુણ અને ગુણી એવી રીતે સંજ્ઞાનો ભેદ છે. તો સંજ્ઞામાં ગુણ છે તો ગુણનું કોઈ નામ પણ છે. એ દર્શન ગુણ છે કે જ્ઞાન ગુણ છે કે સત્તા ગુણ છે કે કોઈ પણ ગુણ છે, એ બધા જુદા જુદા એના નામ છે. જ્યારે ગુણી છે તે દ્રવ્ય છે, તો દ્રવ્યનું જે નામ છે તે જીવ દ્રવ્ય છે, તે પુત્ર દ્રવ્ય છે. તો એ રીતે એ સંજ્ઞા ભેદ પણ છે. તો આ રીતે એ બંનેની વચ્ચે ભેદ છે. તો મૂળ વાત તો એ હતી કે પૃથકપણું જયારે કરવું હોય ત્યારે તો એ પ્રદેશ જુદા છે, પણ જયારે અન્યત્વની વાત કરવામાં આવે તો પ્રદેશ ભલે એક જ હોય છતાં પણ એ તે પણ નથી, એટલે અતદભાવ છે, તે પણ નથી, એટલે એ અન્યત્વ પણ છે. એ અન્યપણાનું લક્ષણ છે, તે અતદભાવ કહેવામાં આવે. તે રૂપે પરિણમતું નથી, તે રૂપે નથી, તો એ અતદભાવ છે. એ અતદભાવ છે તે અન્યપણાનું લક્ષણ છે, અને ભિન્ન પ્રદેશ જે એ પૃથકપણાનું લક્ષણ છે. આ વાત કરી તો પછી એક પ્રશ્ન પણ એમાં થયો કે જો અપૃથક હોય તો તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે? એટલે કે પૃથક ન હોય, એટલે પ્રદેશ એક જ હોય તો તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે? તો એની વાત આપણે આ લક્ષણ દ્વારા સમજ્યા, એ રીતે વાત છે. ત્યાં કસરના ઉદાહરણ દ્વારા એ વાત સમજાવી. તો એ 106 ગાથાની વાત થઈ. હવે એ પછી 160 ગાથાની અંદર એ જે અતદભાવ જે છે, તો એ અતદભાવને ઉદાહરણ દ્વારા વિસ્તારથી કહેવામાં આવ્યો. તો એમાં સત્દ્રવ્ય, સત્પર્યાય, સત્ગુણ એમ આખો વિસ્તાર કરી અને વાત કરવામાં આવી. તો એમાં ઉદાહરણ લીધું, મોતીની માળાનું ઉદાહરણ લીધું. તો મોતીની માળા જે છે તો એ
હાર તરીકે, દોરા તરીકે, મોતી તરીકે એમ ત્રણ પ્રકારે વિસ્તારવામાં આવે, ત્રણ રીતે એને જોઈએ તો એ જે દ્રવ્ય એ રીતે જોઈએ તો એમાં જે દોરો છે તે દોરો જ છે, મોતી છે તે મોતી છે, મોતી છે તે દોરો નથી, દોરો છે તે મોતી નથી, દોરો છે તે હાર નથી, હાર છે તે મોતી નથી, એમ બધાની અંદર એ અન્યત્વ જોવામાં આવે છે માળાનો. છતાં પણ એ ત્રણ પ્રકારે વિસ્તારવામાં આવે છે. તો એ ઉદાહરણ લઈ અને પછી સમજાવ્યું કે એક દ્રવ્ય એ દ્રવ્ય તરીકે, ગુણ તરીકે અને પર્યાય તરીકે એમ ત્રીધા વિસ્તારવામાં આવે છે. ત્રણ પ્રકારે એને વિસ્તારવામાં આવે, દ્રવ્યને દ્રવ્ય તરીકે, ગુણ તરીકે અને પર્યાય તરીકે. છતાંય દરેકે દરેક વસ્તુ જે છે તે પણ નથી, એમાં તદભાવ નથી, અતદભાવ છે. એ ઉદાહરણ દ્વારા એ વાત ત્યાં સમજાવવામાં આવી. એટલે ઉદાહરણમાં એ વાત લીધી કે મોતીની માળા છે એમાં શુક્લત્વ ગુણ છે, સફેદ છે, તો એ હાર નથી, દોરો એ હાર નથી, એ દોરો પણ નથી, એ મોતી પણ નથી. સફેદ જે હાર આખો દેખાય છે તો એ મોતી પણ નથી, એ દોરો પણ નથી. અને એવી જ રીતે હાર તે દોરો કે મોતી નથી, તો મોતી છે તે હાર નથી, મોતી મોતી છે, દોરો દોરો છે, એ વાત એમાં એ રીતે સમજાવવામાં આવી. એટલે એમાં એકબીજાની વચ્ચે એનો અભાવ, તે પણ હોવાનો ભાવ, એટલે અતદભાવ છે. દોરા મોતી હાર એને અતદભાવ વર્તે છે. દરેક વસ્તુ એ પોતા પણ છે પણ બીજા પણ નથી, એવો અતદભાવ છે, તદ અભાવ છે અથવા તો અતદભાવ છે. એ અતદભાવ અગાઉની ગાથામાં આપણે જે રીતે સમજાતી એ પ્રમાણે એ અન્યત્વનું લક્ષણ છે. એવી રીતે એ દ્રવ્ય ઉપર પછી આખી વાતને ઉતારી. અને જે સત્તા ગુણ છે તો એ દ્રવ્ય નથી, એ સત્તા ગુણ છે તે બીજો ગુણ પણ નથી, સત્તા ગુણ છે એ પર્યાય પણ નથી. જે દ્રવ્ય તે અન્ય ગુણ કે પર્યાય નથી, તે સત્તા ગુણ નથી, એમ એકબીજાને તેનો અભાવ છે, એટલે અતદભાવ છે. તો એ અતદભાવ છે તે અન્યત્વ સારી રીતે અંદર એ વાત આવે છે. અતદભાવની વાતને જ આગળ વધારે વિસ્તારથી લે છે. તો એમાં એમ કે છે કે હવે સર્વથા અભાવ તે અતદભાવનું લક્ષણ હોવાનો નિષેધ કરે છે. એ અતદભાવનું લક્ષણ નથી, સર્વથા અભાવ એ અતદભાવનું લક્ષણ નથી. અતદભાવના લક્ષણની વાત આપણે જે રીતે સમજાય તે રીતે છે, પણ એ સર્વથા અભાવ એ કાંઈ અતદભાવનું લક્ષણ નથી. એ વાતને અહીંયા 108મી ગાથાની અંદર સમજાવે છે. તો આપણે ગાથા 108 લઈએ છીએ. સંસ્કૃતમાં 108 ગાથા આ રીતે છે. યદ દ્રવ્યમ તન ગુણો યોપિ ગુણઃ સન તત્વમ અર્થાત એષ તતદ્ભાવો નૈવ અભાવ ઇતિ નિર્દિષ્ટ. ગુજરાતીમાં ગાથા છે. સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહીં દ્રવ્ય છે. આને અતત્પણ જાણવું ન અભાવને ભાખ્યું જીને. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અર્થાત યદ દ્રવ્યમ, સ્વરૂપ અપેક્ષાએ જે દ્રવ્ય છે, સ્વરૂપ અપેક્ષાએ જે દ્રવ્ય છે તત્ ન ગુણ તે ગુણ નથી. સ્વરૂપ અપેક્ષાએ જે દ્રવ્ય છે તે ગુણ નથી. ય અપિ ગુણ સ ન તત્વમ. અને જે ગુણ છે તે દ્રવ્ય નથી. સ્વરૂપ અપેક્ષાએ વિચાર કરીએ ગુણ નથી, દ્રવ્ય તો ગુણોનો સમૂહ છે, એટલે દ્રવ્ય છે તે ગુણ નથી. અને જે ગુણ છે તે દ્રવ્ય નથી. એક ગુણ કાંઈ દ્રવ્ય કહેવાતું નથી. આગળ કહે છે કે એષ હિ અતદભાવ ન એવ અભાવ.
આ અતદભાવ છે. શું અતદભાવ બતાવ્યો? જે દ્રવ્ય છે તે ગુણ નથી, પણ નથી. દ્રવ્ય ગુણ પણ નથી, એ તે પણ નથી, એટલે એ તે પણ નથી, એટલે એ અતદભાવ છે. અને એ અતદભાવ છે તે અન્યત્વનું લક્ષણ છે. તો એ રીતે આ અતદભાવ છે. હવે કે છે કે ન એવ અભાવ, પણ સર્વથા અભાવ એ અતદભાવ નથી. સર્વથા અભાવ તે અતદભાવ નથી. ઇતિ નિર્દિષ્ટ એમ જીનેન્દ્ર દ્વારા શું કહે છે કે સ્વરૂપ અપેક્ષાએ જે દ્રવ્ય છે તે ગુણ નથી, અને જે ગુણ છે તે દ્રવ્ય નથી. આ અતદભાવ છે. સર્વથા અભાવ એ અતદભાવ નથી એમ કે છે. સર્વથા અભાવ તે અતદભાવ નથી. અતદભાવ તો કોને કહ્યો? કે જે તે પણ નથી એને અતદભાવ કહેવામાં આવ્યો. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે એક દ્રવ્યમાં જે દ્રવ્ય છે તે ગુણ નથી. દ્રવ્ય તો દ્રવ્ય જ છે. દ્રવ્ય અનંત ગુણનો સમૂહ છે, અનંત ગુણનો પિંડ છે એમ જયારે કહીએ છીએ તો એ દ્રવ્ય દ્રવ્ય જ છે. એમાંથી એક પણ ગુણને જુદો પાડી શકાતો નથી, એક પણ ગુણને કાઢી શકાતો નથી, એક પણ ગુણને ઉમેરી શકાતો નથી. એવું દ્રવ્યનું સ્વરૂપ છે. એટલે એવું જે દ્રવ્યનું સ્વરૂપ છે તેને આપણે ગુણ કેવી રીતે કહીએ? એ ગુણ નથી. અને આપણે હમણાં જ સમજ્યા એ પ્રમાણે ગુણ અને દ્રવ્યની વચ્ચે લક્ષણ ભેદ ચાર પ્રકારે આપણે સમજ્યા, તો એ પ્રકારે એમાં લક્ષણ ભેદ છે. એટલે જે દ્રવ્ય છે તે ગુણ નથી, અને જે ગુણ છે તે દ્રવ્ય નથી. ગુણ છે તે ગુણ જ છે. ગુણનું વર્તવું છે એ બધી વાત આપણે ચારે ચાર લીધી, તો એ દ્રવ્ય નથી. ગુણ છે તે દ્રવ્ય નથી. તો એ રીતે જે દ્રવ્યનું ગુણ રૂપે નહીં હોવું, દ્રવ્યનું ગુણ રૂપે અભવન એટલે અહીંયા નહીં હોવું, દ્રવ્યનું ગુણ રૂપે નહીં હોવું, અથવા તો ગુણનું દ્રવ્ય રૂપે અભવન, તે અતદભાવ છે. કારણ કે આટલાથી જ અન્યત્વ વ્યવહાર, અન્યત્વ રૂપ વ્યવહાર સિદ્ધ થાય છે. તે પણ નથી, ગુણ ગુણપણે પરિણમે છે, દ્રવ્ય દ્રવ્યપણે પરિણમે છે, બંને વચ્ચે અતદભાવ છે. તો એ સિદ્ધ થાય છે, એનાથી સિદ્ધ થાય છે. પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ, અથવા તો ગુણનો અભાવ તે દ્રવ્ય, એવા લક્ષણવાળો અભાવ તે અતદભાવ નથી. જો આ વાતને સમજવા જેવી છે. દ્રવ્યનો અભાવ એ ગુણ ના એમ નથી. દ્રવ્યનો અભાવ તે ગુણ, અથવા તો ગુણનો અભાવ તે દ્રવ્ય, એવા લક્ષણવાળો અભાવ એ અતદભાવ નથી. એને અતદભાવ કહેવાય નહીં. અને ધારો કે એમ માનીએ તો શું થાય? તો કહે છે કે જો એમ હોય તો એક દ્રવ્યને અનેકપણું આવે, બીજું ઉભય શૂન્યતા થાય, અર્થાત બંનેનો અભાવ થાય થાય. અને એને અહીંયા વિસ્તારથી સમજાવવામાં આવી છે. એક દ્રવ્યને અનેકપણું આવે, પહેલી વાત એ લીધી છે. ત્યારે એવું અનેકપણું આવે, જો એમ માનવામાં આવે તો શું માનવામાં આવે? કે દ્રવ્યનો અભાવ એ ગુણ એમ માનવામાં આવે. દ્રવ્યનો અભાવ તે ગુણ, અને ગુણનો અભાવ તે દ્રવ્ય, એવા લક્ષણવાળો જે અભાવ એને આપણે અતદભાવ માનીએ તો દોષ આવે છે. તો એ દોષ ત્રણ પ્રકારના દોષ છે, અને એને એક પછી એક અહીંયા સમજાવવામાં આવ્યા છે. હવે એ જે વિસ્તારથી સમજ આપવામાં આવી છે એ ભાગ આજે અત્યારે નથી લેતા. આપણે 108 ગાથાની શરૂઆત કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવે 108 ગાથાનો જે વિસ્તાર પ્રવચન સુધા ઉપર છેલ્લી પાંચ લીટી છે ત્યાંથી આપણે લઈએ છીએ. હવે સર્વથા અભાવ તે
અતદભાવનું લક્ષણ હોવાનો નિષેધ કરે છે, ઉપોદઘાત છે, ત્યાંથી ગુરુદેવ આપણને સમજાવે છે. હવે સર્વથા અભાવથી અતદભાવનું લક્ષણ હોવાનો નિષેધ કરે છે. અતદભાવ કીધું માટે સર્વથા ભિન્ન છે, બીજા પ્રદેશમાં છે એમાં હજુ ભિન્ન છે એમ નથી. 108 રંગનો ગુણો જોવી ગુણો સોનો એ સતમ અથાધો એ સોઈ અતદભાવો નેવ અભાવો નિમિઠો. સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ ગુણ તે નહીં દ્રવ્ય છે, અને અતત્પણ જાણવું ન અભાવને ભાગ્યું જેને આટલી અપેક્ષા તેને અતત્પણ કહ્યું. બીજી રીતે અતત્પણ છે નહીં, બીજી રીતે પરની અપેક્ષા જેવું તત્વ અતત્વ નથી. આત્મા અને પરદ્રવ્યને જેમ તદ્દન ભિન્નતા છે એવું આ નથી. આ તો તે ભાવ એ ભાવ નથી, એ પૈસા અતત્પણ છે. હા 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 હા, તમે તો દિગંબર પે બેઠી છો તો વાંચ્યું નથી તમે આ. હા કઈ અત્યારનું નથી, આ તો પુસ્તક પે બેઠી છે. એક દ્રવ્યમાં જે દ્રવ્ય છે તે ગુણ નથી, જે ગુણ છે તે દ્રવ્ય નથી. એ રીતે જે દ્રવ્યનું ગુણરૂપે અભવન, ગુણનું દ્રવ્યનું ગુણરૂપે નહીં રહેવું, અથવા ગુણનું દ્રવ્યરૂપે અભવન, દ્રવ્યનું ગુણરૂપે અભવન ને ગુણો દ્રવ્યરૂપે અભવન બેન આપે છે. એક અતદભાવ છે, તે અતદભાવ છે. કારણ કે આટલાથી અન્યત્વ વ્યવહાર સિદ્ધ થાય છે. હા 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 હા, કેટલું સ્પષ્ટ કર્યું. આટલે કારણ કે આટલાથી જ, એટલે કે દ્રવ્યનું ગુણરૂપે નથી અને ગુણો દ્રવ્યરૂપે નથી, એટલેથી જ અન્યત્વ વ્યવહાર, અનેરા પ્રકારનો વ્યવહાર, અનતુરૂપ વ્યવહાર સિદ્ધ થાય છે. પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ એમ નથી. દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્ય, એવા લક્ષણ વાળો અભાવ તે અતદભાવ નથી. એવા લક્ષણ વાળો તે અતદભાવ નથી. સમજાવું કઈ? જેમ પરદ્રવ્યનું તદ્દન અનંતપણું ભિન્ન કર્યું એવું આ અનંતપણું એવું આમાં નથી. દ્રવ્ય બિલકુલ ગુણરૂપે નથી, ગુણ પર્યાય રૂપે નથી, તો ભાવની અપેક્ષાએ અતદભાવ કીધું. અતદભાવ નથી. જો એમ હોય તો એક દ્રવ્યને અનેકપણું આવે. આ સત્તા દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, ગુણ દર્શન ગુણ, અનંત ગુણ, અનંત ગુણ એ દ્રવ્ય અનંત આવે. આ અનંત ગુણ છે તો અનંત દ્રવ્ય આવે. એ દ્રવ્યને અનેક ગુણ આવે, અથવા ઉભય શૂન્યતા થાય, બે નો નાશ થાય. ગુણ તે દ્રવ્ય નહીં, દ્રવ્ય તે ગુણ નહીં, તો બે નો નાશ થાય. જેનો તો મૂકી છે ગુણનો
અથવા દૈવ એવા લક્ષણ વાળા અભાવતી અથવા નથી. જો એમ હોય તો એક દ્રવ્ય ને અનેક પણ આવે, ખુલાસો કરશે. ઉભય શૂન્યતા આવે, બે નો અભાવ આવે, અથવા અપૂર્વકતા થાય, એકબીજાનો તદ્દન ત્યાગ, તદ્દન ત્યાગ, દ્રવ્ય નો ગુણ નો ત્યાગ, ગુણ ને દ્રવ્ય નો ત્યાગ. ક્યાં થોડો ફેર પડે છે, ક્યાં ફેર ટળે છે એ સમજાવે છે. દ્રવ ગુણ નહીં, ગુણ પર્યાય નહીં, ગુણ દ્રવ નહીં. એ અપેક્ષાએ તેના અતદભાવ અનપણું સ્થિત થાય છે. બીજી રીતે જાઓ કે દ્રવ્યથી ગુણ નહીં સર્વથા, અને ગુણ તે દ્રવ્યની સર્વથા ભિન્ન, તો એમાં દોષ આવશે. તો એ દ્રવ્ય ગુણ છે તે દ્રવ્ય છે, તો અનંત ગુણ છે તે દ્રવ્ય છે, તો અનંત ગુણનો માસ છે એ દ્રવ્ય છે. અને કા અનંત ગુણ તે દ્રવ્ય છે એમ કહેતા, અનંત ગુણ જુદું પડે ન રહે, દ્રવ્ય દ્રવ્ય પડે નહીં રહે, બે ની શૂન્યતા થઈ જશે. તે સમજાવવામાં આવે છે, દ્રવ્યનો અભાવથી ગુણ અને ગુણનો અભાવથી દ્રવ્ય એમ માનતા પ્રથમ દોષ આ પ્રમાણે આવે છે. ચેતન દ્રવ્યનો અભાવથી અચેતન દ્રવ્ય, બરાબર છે? અચેતન દ્રવ્યનો અભાવથી ચેતન દ્રવ્ય, એ રીતે તેમને અનેક પણ આવે. ગુણનો અભાવથી દ્રવ્ય ને દ્રવ્યનો અભાવથી ગુણ એમ આવે તો બેની શૂન્યતા થઈ જાય, અને કા અનંત દ્રવ્ય થઈ જાય. અનંત ગુણો છે તે અનંત દ્રવ્ય થઈ જાય. તેમ દ્રવ્યનો અભાવ તે ગુણનો અભાવ તે દ્રવ્ય, એ રીતે અનેક દ્રવ્યને પણ અનેક પણ આવે. અનંત ગુણ છે ને એ દ્રવ્ય થઈ ગયું, અનંત દ્રવ્ય થઈ ગયા, એ અનિભાવે. અથવા દ્રવ્ય એક હોવા છતાં તેને અનેક પણ આનો પ્રસંગ આવે. એ પહેલો બોલ કહ્યો, બીજો બોલ કહેશું વિશે. પ્રવચનકાર 108 ગાથા નીચે સીધા ને ઉભય શૂન્ય રૂપ બીજો દોષ આવી ફરીને નહીં. દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય એમ માનતા પ્રથમ દોષ આ પ્રમાણે આવે. દ્રવ્ય છે એનો અભાવ તે ગુણ છે, અન્યત્વ કયું બરાબર છે? દ્રવ્ય અને ગુણને અન્યત્વ બરાબર છે, પણ દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય એ વાત જૂઠી છે. એમાં બે ની શૂન્યતા થઈ જાય. દ્રવ્યના અભાવ તે ગુણ ને ગુણનો અભાવ તે દ્રવ્ય એમ માનતા પ્રથમ દોષ આવે કે જેમ ચેતન દ્રવ્યનો અભાવ એ અચેતન દ્રવ્ય છે, અને અચેતન દ્રવ્યનો અભાવ એ ચેતન દ્રવ્ય છે. ચેતન દ્રવ્ય છે એનો અભાવ અચેતન દ્રવ્ય છે. કર્મ શરીર વાણી મન બધું અચેતન અભાવ છે. ચેતન દ્રવ્યનો અચેતન દ્રવ્યનો અભાવ તે ચેતન દ્રવ્ય છે એમ ફરે. એ રીતે તેમને અનેક પણ છે, જેમ દ્રવ્યનો અભાવ તે ગુણનો અભાવ
અતિ દ્રવ્ય રીતે એક દ્રવ્યને પણ અનેકપણું આવે, છતાં તેના અનેકપણામાં પ્રસંગ આવે. દ્રવથી ગુણ નહીં એમ કીધું, એ રીતે આને તો છે, પણ દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય, તો બે કટ નહીં સમજાવે, બરાબર બે નિસ્તુંતા થશે. આવી હવે વાતો, આ સાહેબ કેટલી વાત સિદ્ધ કરવા, કારણ કે દ્રવ્ય છે તો આમ જ ગુણનો પિંડ છે. હવે ગુણ છે તે દ્રવ કહીએ તો ગુણ છે એ તો તદભાવભિન્ન છે, અને દ્રવ છે એ તદભાવભિન્ન છે. તદભાવભિન્ન છે અપેક્ષા એ અતદભાવ છે, પણ અતદભાવ એવો નથી એકબીજાનો તદ્દન અભાવ એવો એને તો નથી. આ તો બધા ન્યાયનો અથવા હોય શૂન્યતા બીજો દોષ આવે, જેમ સુવર્ણનો અભાવ થતા સુવર્ણ પણ ગુણનો અભાવ થાય. સુવર્ણ એટલે દ્રવ્ય, સુવર્ણનો અભાવ થતા સુવર્ણપણાનો અભાવ થાય, સુવર્ણપણાનો અભાવ થતા સુવર્ણનો અભાવ થાય, એ રીતે ઉભય શૂન્ય બંનેનો અભાવ થાય, તેમ દ્રવ્યનો અભાવ થતા ગુણનો અભાવ. દ્રવ્યથી ગુણ તદ્દન અભાવ છે એમ કહે તો બે ની શૂન્યતા આવે. સુવર્ણનો અભાવ થાય એ ઉભય શૂન્યતા આવે, એ દ્રવ્યનો અભાવ થતા ગુણનો અભાવ થાય. જો દ્રવ્ય તદ્દન ભિન્ન અને ગુણ તદ્દન ભિન્ન તો દ્રવ્યનો પણ અભાવ થાય. ગુણ સ્વભાવ મારું દ્રવ્ય છે, દ્રવ્યનો તદ્દન અભાવ કહો તો ગુણનો અભાવ થઈ જાય, અને ગુણનો અભાવ કહો તો દ્રવ્યનો અભાવ થઈ જાય. હવે પરિણામ ન્યાય પકડે, તમે તો વકીલ છો પણ આવ્યા. સિદ્ધ તો એમ કરવું છે કે ત્રણ ત્રણ છે દ્રવ્યોને પર્યાય, તો એ અપેક્ષા એ અનત્વપણું છે. દ્રવ્યથી ગુણ નહીં, ગુણથી પર્યાય નહીં, પર્યાયથી ગુણ નહીં, એ અપેક્ષા એનું અનત્વપણું છે. પણ દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય એમ નથી. અનિવાય તમારા ચોપડામાં આવતું હું ક્યાં અજ્ઞાન નથી, સંપ્રદાયને સાંભળતું નથી. સીધી એ કરવું છે કે ગુણ છે એનો ભાવ દ્રવથી અતદભાવ છે, જેવો તે ગુણ ભાવ છે તેવો દ્રવ ભાવ છે એમ નહીં. પણ દ્રવ ભાવ એક રૂપ છે, ગુણ ભાવ અને ગુણ છે. પણ તદ્દન અભાવ જેવા જાઓ, દ્રવના અભાવે ગુણ પણ નહીં રહે, ગુણના અભાવે દ્રવ્ય નહીં રહે, એના અતદભાવ તરીકે અનિરાપણું કહેવામાં આવ્યું, પણ છતાં એકબીજામાં તદ્દન અભાવ તરીકે અને તો ગણશો તો બે ની ક્ષમતા થઈ ગઈ. સમજાવું કાંઈ આવું વેપારી થયું ના હોય, કોઈ દોઢાના વેપાર મારે તમને કાંઈ તો પરદ્રવ્યથી તો ભાવ છે, પણ દરેક પદાર્થમાં દ્રવ્યને ગુણ છે, બે વચ્ચે અતદભાવ છે, અદભાવની અપેક્ષા એ તેને અન્ય તો કહેવાય છે. પણ સર્વથા દ્રવ્યમાં ગુણ નથી અને ગુણમાં દ્રવ્ય નથી તો બેનો અભાવ થઈ જાય.
સમજાવવાનું કારણ અસારી હોઈએ. અરે જગત ને કરુણા કરીને એક એક ના શુદ્ધ મુક્તિ પામ અપૂર્ણ દિશામાં રહેવું, ધ્યાનમાં રહેવું, એમાં વળ્યા વિકલ્પ આવ્યો જાતિકા. હા હા હા, ઇન્ટરને માટે એ રીતે અથવા અભય સંતા થાય એટલે બે નો ભાવ થઈ ગયો, દરેક ગુણ બે નો ભાવ થાય, તદ્દન દરથી ગુણ જુદો અને ગુણથી દરેક જુદો બે નો ભાવ થઈ ગયો. એમ તદ્દન નહીં જુદા છે નહીં, ફક્ત તે ભાવ રૂપે તે નથી, દ્રવના ભાવ રૂપે ગુણ ભાવ નથી, ગુણના ભાવ રૂપે દ્રવ ભાવ નથી, એટલી અનેકના અપદભાવનું સિદ્ધ કર્મ છે. પણ સરળતા ગુણથી દ્રવ જુદો, દ્રવથી ગુણ સરળતા જુદો, તો બેની શૂન્યતા થઈ છે. દ્રવ ગુણ વિનાનો હોય ને ગુણ દ્રવ વિનાનો હોય, બરાબર છે. અથવા અપૂર્વતા નામનો ત્રીજો દોષ આવે, જેમ પટના ભાવ માત્ર ઘટ છે, વસ્ત્રનો પૂર્ણ ભાવ ઘટ છે, એકાંત વસ્ત્રના કેવળ ભાવ જેટલો જ ઘોડો છે ઘણો, અને ઘડાના કેવળ ભાવ જેટલું વસ્ત્ર છે, એ રીતે બંનેને અપૂર્વતા આવે, બંને વચ્ચેનો નકાર આવે, ત્યાગ આવે, દ્રવ્યનો ગુણનો ત્યાગ ને ગુણ દ્રવ્યનો ત્યાગ. હા હા, જેમ દ્રવ્ય અભાવ માત્ર જ ગુણ થાય, દ્રવ્યના અભાવ માત્ર જ ગુણ જુદો રહે, દ્રવ્યના જેમ પડથી તદ્દન જુદું ઘટ છે, એમ દ્રવ્યથી તદ્દન ગુણ જુદો રહે. હા હા હા, અને ગુણ અભાવ માત્ર દ્રવ્ય હોય, ગુણના અભાવ માત્ર જ એટલું દ્રવ્ય જુદું હોય, એ રીતે આમાં પણ અપૂર્વતા થાય, નકારતા આવે, સર્વથા નકારતું આવે, સર્વથા નકાર સર્વથા ભિન્ન એમ બનાવી, કથનથી તદભાવ ને જુદો ગણીને કથન કહ્યું છે, તદભાવે નહીં એ ગણીને એને જુદું કહ્યું છે. પણ તદ્દન દ્રવ્યનું ગુણ વિનાનું દ્રવ્ય અને દ્રવ્યનું ગુણ સરથા કહો ગઈને સંતા થઈ છે, દ્રવ્ય વિના ગુણ રહી શકે અને ગુણ વિના દ્રવ્ય નહીં રહી શકે. આમ કઈ આવે તમારા વેપારમાં? વર્ષમાં સાફ હોય તો પછી બહુ છે, બહુ વેપારી નું કોણ છે. હા હા, સીધ શું કરવું છે કે વસ્તુ જે છે એ દ્રવ્ય છે અને એમાં જે જ્ઞાનાદી સત્તાદી ગુણ છે એ બે વચ્ચે સરખા જ અભાવ માનો, દ્રવ્યના ભાવ રૂપે ગુણ ને ગુણના ભાવ રૂપે દ્રવ્ય, તો બે નો નકાર થઈ શકે, બે શું થઈ શકે, દ્રવ્ય વિના ગુણ રહી શકે નહીં, ગુણ વિના દ્રવ્ય રહી શકે નહીં. સમજાય છે? બંનેને અપૂર્વતા, તેમ દ્રવ્ય અભાવ માત્ર ગુણ, વસ્તુના અભાવ માત્ર જ એકલો જ્ઞાન ગુણ જુદો, જેને દ્રવ્યને એને કાંઈ સંબંધ નથી એમ જો કહેવા જાઓ તો બે વાતમાં ભાવ થઈ જશે. હા હા હા,
ગર્ભને વિશે માન એમ નથી અને અન્ય તો પ્રયોગ કરો દ્રવ તે ગુણ ને ગુણ તે દ્રવ ને એમ અન્યત્વ અતદ ભાવ તરીકે તે ભાવ નહીં તે ભાવ નહીં એ અપેક્ષા એ દ્રવ ભાવ તે ગુણ ભાવ નહીં ગુણ ભાવ તે દ્રવ ભાવ નહીં એ અપેક્ષા એને અતદ ભાવ રૂપે અન્ય તો કહ્યું પણ એનો અર્થ એવો તું નહીં જા કે ગુણ માત્ર નો અભાવ તે દ્રવ ને દ્રવ માત્ર નો અભાવ તે ગુણ તો મેં નિષ્ણતા થઈ જશે આ તો લોજિક છે બહુ ન્યાય કાયદા શાસ્ત્ર ભગવાનમાં સરકારના કાયદા ન ભેગા વચ્ચે નો કરે એટલે પ્રભુના કાયદા છે વસ્તુની મર્યાદા આ રીતે છે એ રીતે મર્યાદાનું જ્ઞાન યથાર્થ ન આવે ત્યાં સુધી સ્વભાવ તો રહી નહીં શકે જે રીતે તેની મર્યાદા ભેદની અપેક્ષા છે તો અતદ ભાવની અપેક્ષા અને તો છે અને ગુણ્યા દ્રવ્ય એકનું મોરે દ્રવ્યના એકલા ગુણમાં રહી અપેક્ષા એ કેમ બે ભાવ એક સાથે છે બે ભાવ એક સાથે છે દ્રવ્ય ભાવ વિના ગુણભાવ નો હોય અને ગુણભાવ વિના દ્રવ્ય ભાવ અને છતાં દ્રવ્ય ભાવ અને ગુણભાવ વચ્ચે અતદ ભાવ અને તો કહ્યું આવી વાત ક્યાંક બાપુ એકલા નિગંબર સંતો એ તો જૈન ધર્મ કેવળ જ્ઞાનમાં કેળાય તો આ રસ્તે કેવળ જ્ઞાન થવાનું છે કેવળ એના કયમ છે મોટા પુરુષમાં વ્યમ છે પરમાત્મા ત્રિલોકનાથના કેમ પ્રભુના આવ્યા આવ્યા વ્યમ એનો નકાર ન થાય તો ગમે એવો ડાયપણ ન ચડી ગયો હોય પણ આ રીતે ન હોય તો ડાપણ તો આપણે નહીં કમાવે ત્યાં ત્યાં તા સમાઈ જા હું છે એને દ્રવ્યમાં ભેગી દે છે ભલે અતદ ભાવ પણ છતાં હું દ્રવ્યમાં ભેળવી દે જ્યારે તને દ્રવ્ય દ્રષ્ટિ થઈને સેમ્ય જેવું સત્ય છે એવી સત્ય દ્રષ્ટિ પ્રગટ છે જે દ્રષ્ટિ થવાનું આવ્યું છું ભેદ વિજ્ઞાન એ પ્રથમ મૂળ કારણ જે છે ભેદ વિજ્ઞાન જ મૂળ કારણ છે એ તો આત્માનો આશ્રય લેવો એનો અસ્તિત્વ પરથી જુદો પડીને આશ્રય વિજ્ઞાન જ મૂળ કારણ છે મને ભૂયત્તમ મુસીદો ખરું મોટાનો આશ્રય લઈને સિંધન દર્શન થાય ત્યાં પણ જે વિજ્ઞાન જ આવ્યું પરથી ભિન્ન સ્વભાવથી અભિન્નની દ્રષ્ટિ થતા સંગત દર્શન થાય ત્યાંય પણ પરથી ભેદ સ્વથી અભિન્ન વાત આવી એટલે ભેદ મૂળ જ કારણ કે અનંત દ્રવ્ય છે એક હોય તો અનંત દ્રવ્ય છે અને એક એક દ્રવ્યમાં પણ ગુણ ભેદ અને દ્રવ્ય ભેદ છે પણ જેવો અંતથી ભેદ અભાવ છે એવો ગુણ દ્રવ્યથી અભાવ નથી શું કરુણમાં વાત કરે છે સાદી પણ બહુ ઊંચી
બંને ને અપુ હતા એટલે બંને માં નકાર થઈ જાય તેમ દ્રઢ અભાવ માત્ર ગુણ થાય અને ગુણ અભાવ માત્ર દ્રઢ થાય એ રીતે આમાં પણ દ્રઢ ગુણમાં પણ અપોહુક્તા સર્વથા નકાર સર્વથા જુદા આવી જાય સર્વથા જુદા આવી જાય સર્વથા એકબીજાનો ત્યાગ છે દ્રઢ ને ગુણ નો ત્યાગ ગુણ ને દ્રઢ નો ત્યાગ એમ થઈ જાય ત્યાગ ગણ આપવામાં છે જ નહીં પરમાણુથી માંડીને છ દ્રવ્યો ભગવાન આદિ એ બધા ગ્રહણ ત્યાગ તો આપવામાં છે જ નહીં એવું તો એનો સ્વભાવ છે એવું જે ગુણ છે એ ગુણને અને ગુણીને પણ વ્યક્તિ સતત ભાવ છે ભગવાન ત્રિલોકનાથથી તારું જુદાપણું એ તો બિલકુલ અભાવ સ્વરૂપ છે સરખા અભાવ સ્વરૂપ છે એમ જ્ઞાનથી આત્મા નહીં આત્માથી જ્ઞાન નહીં એવો સરળતા અભાવ નથી એમાં એ તો સતત ભાવ દ્રવ ભાવ છે તે ગુણભાવ નહીં ગુણભાવ છે તે દ્રવ ભાવ નહીં દરિયાય ભાવ છે તે ગુણભાવ નહીં એટલી અપેક્ષા એ ભાવને ભિન્ન કહ્યો સરથા જો ભિન્ન કરવા જાય તો નહીં રે દ્રવ નહીં રે ગુણ નહીં રે પર્યાય હા હા સાધારણ માણસ ને આ વાત સાધારણ નથી બોલવું હા હા તદ્દન અંદર ભિન્નતા અને સ્વભાવ ભાવ ભિન્ન બે બતાવ છે પરથી તદ્દન ભિન્નતા ને અંદરના દેવગુણ સાથે સર્વથા ભાવ નહીં પણ અતદભાવ તરીકે અન્ય તો ખાઉં એને પણ શું કાઢી નાયક તો નહીં હવે તેમ ગુણગુણીનો સદભાવ તરીકે મેં તો કહ્યું એમ બે વચ્ચે સરથા ભાવ કરી નાખ તો એ તો એની થાય હું સુખાનાજી આ તો વાંચું સર વાંચો છે કે નહીં અચ્છા તમે તો નવ રાખો કેવળ નકારાત્મનો પ્રસંગ આવે માટે દ્રવ્ય ને ગુણનું એકત્વ અશૂનત્વ અનુકૂળત્વ ઇચ્છનારાય કથનથી પ્રકારે દ્રવ્ય ને ગુણનું એકપણું અશૂનત્વપણું અને અનુકૂળ ત્યાગ પણ ઈચ્છનારા એવી અથો જેવો કયો તેવો અતદભાવ માનવાયો છે અને વાત આફિત કરી છે અતદભાવ આ રીતે માનવા લાગ છે જે રીતે કે દ્રવ છે તે ભાવ અને ગુણ છે તે ભાવ એ અતદભાવ છે બે વચ્ચે એટલું પણ એ બે વચ્ચે તદ્દન અભાવ છે અતદભાવ છે જુદી વાત છે સરથા અભાવ છે જુદી વાત છે સરથા અભાવમાં તો દ્રવ્ય નહીં રહે ને ગુણે નહીં રહે ગુણ વિનાનું દ્રવ્ય ને દ્રવ્ય વિનાનું ગુણ તો ભીષણ થઈ જશે હા 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 કેટલો ન્યાય નીકળી જશે માણસ બહારની ક્રિયા કામમાં જોડાઈ ગયા વાસ્તવિક તત્વ અંદર જે જ્ઞાનમાં ભાવમાં વાસન થવું જોઈએ જે રીતે છે એમ ભાષા વિના એની પ્રતીત નહીં થાય ને જે રીતે છે ભેદ ભેદ એ રીતે ભાષણ ન થાય ત્યાં સુધી સતત પ્રતીત નહીં થાય ને
ત્યાંથી એને ક્રિયાકાંડ કામ નહીં આવી જોઈએ. નહીં ક્રિયાકાંડમાં વિચારવાનું હોય દૂધ મજૂરી મજૂરી ક્રિશ છે. ક્રિશ જેનો અધિકાર માં કીધું ને ક્રોસ છે. ક્રોસ ક્રિશ કરો તો કરો શ્લોક છે. એ ક્લેશ છે પ્રભુ. તું રાગથી તો તદ્દન અભાવ સ્વભાવ છે, ગુણથી તદ્દન અભાવ સ્વભાવ નહીં. ગુણથી તો અતદભાવ છે, પણ રાગથી તો તદ્દન અભાવ સ્વભાવ કરવું છે. સમજાવું કઈ. શરીરથી તો તદ્દન અભાવ સ્વભાવ સ્વરૂપ છે, એથી શરીરની ક્રિયા કાંઈ પણ તારથી થાય કે શરીર તને કાંઈ પણ ક્રિયામાં મદદ થાય એ બિલકુલ નથી. કારણ કે બે વચ્ચે તદ્દન અભાવ સ્વભાવ છે. એમ ગુણ અને દ્રવ્ય વચ્ચે તદ્દન અભાવ સ્વભાવ નથી, ફક્ત ભાવમાં ફેર છે. એ અતદભાવ કયો કે દ્રવ્યથી ગુણ નહીં, ગુણથી દ્રવ્ય નહીં. પણ એટલે માત્રથી એમ માની લે કે અતદભાવ છે માટે વસ્તુ જુદી છે. તદ્દન દ્રવ્ય જુદું ને ગુણે જુદું, તો બે ની શૂન્યતા થશે. બાપુ તારી નજર અભેદમાં નહીં જાય. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ કથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. Thank you.